મિત્રો આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે કેવર પંચાલ ભુજોભાઈની આપણી આ YouTube ચેનલમાં અને આજે આપણે આવી ગયા છે નવી જગ્યાએ નવો ટ્વિસ્ટ લઈને તમારા માટે એટલે કે આપણે આવી ગયા છે પટેલ સ્નેક્સમાં લોકેશનની વાત કરીએ તો ડીમાર્ટ મોલ અને ઓશિયન પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ સામે એમની સ્ટ્રીટ ટ્રક છે તમે પાછળ જોઈ શકો છો તો આપણે ત્યાં જશું એમના ઓનર સાથે મુલાકાત લેશું વિગતવાર માહિતી મેળવીશું કે શું ફૂડ પ્રોવાઈડ કરે છે કેવી ક્વોલિટી ક્વોન્ટિટી અને સર્વિસમાં પ્રોવાઈડ કરે છે તો ચાલો મિત્રો ઓકે તો પટેલ સ્નેક્સના ઓનર એક્ઝેક્ટ આપણી બાજુમાં ઊભા છે તો આપણે જાણીએ વિગતવાર કે એ કઈ પ્રકારનું ફૂડ પ્રોવાઈડ કરે છે એની ક્વોલિટી ક્વોન્ટિટી અને સર્વિસ શું છે સૌથી પહેલા તમારું નામ જણાવશો મારું નામ વિરેન પટેલ છે ઓકે તો વિરેનભાઈ તમે એ દર્શક મિત્રને જણાવશો કે કોઈ દર્શક મિત્રને અહીંયા આગળ આવવું હોય તમારે ત્યાંનું ફાસ્ટફૂડ ખાવું તો એક્ઝેક્ટ લોકેશન મારું લોકેશન છે ડીમાર્ટ નિકોલ જે છે ને ત્યાં આગળ ખાવ ગલી છે એની ખાવ ગલીમાં ગ્રીન ઓશિયન પાર્ટી પ્લોટ જે સામે આવે છે એની એક્ઝેક્ટ સામે એના ગેટની એક્ઝેક્ટ સામે હું 2 વર્ષથી લગાવું છું ઓકે તો હવે ટાઈમિંગ પણ બતાવી દો કે ટાઈમિંગ શું છે તમારો ટાઈમિંગ સાંજના 5 થી રાતના 12 વાગે સુધી હોય છે ઓકે અને આપણે એ વાત કરીએ કે ફાસ્ટ ફૂડમાં તમે રાખો છો તો કેટલી આઇટમ્સ રાખો છો એનો ઓછામાં ઓછો પ્રાઇસ શું છે અને મેક્સિમમ પ્રાઇસ શું છે મારી જોડે 20 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીની આઇટમ છે એમાં દાબેલી આવી ગઈ વડાપાવ સેન્ડવિચ પીઝા પફ 50 પ્રકારની તો હું સેન્ડવિચો રાખું છું અને ગાર્લિક બ્રેડ રાખું છું ભેળ રાખું છું દરેક પ્રકારના કસ્ટમર જે નાનાથી લઈને મોટા આવે એ બધાને વસ્તુ મળી જાય એ રીતનું આપણો ટાર્ગેટ છે બરાબર તો આપણે એવું જાણીએ કે અહીંયા તમે ક્વોલિટી માટે શું તમારો મતલબ એમ હોય છે કે ક્વોલિટી કેવી પ્રોવાઈડ કરો છો અને સર્વિસ કેવી રીતે અને ક્વોન્ટિટી જે પ્રાઇસમાં 20 રૂપિયાની ઓછામાં ઓછી છે તો કેવી ક્વોન્ટિટી ક્વોલિટીની સર્વિસ હોય છે ક્વોલિટીમાં તો જો એક વખત કસ્ટમર આવે એટલે બીજી વખત આવે એ રીતનો આપણો પ્રયાસ હોય છે કે આપણે ત્યાં કોઈ બી માણસ આવીને ખાઈ જાય 20 રૂપિયાનું હોય કે ચાલે 200 રૂપિયાનું હોય એ માણસ ફરીથી અહીંયા આવે એ રીતનો આપણો પ્રયાસ હોય છે પછી તો શું છે કે ક્વોલિટી આપો દરેક જગ્યાએ મળે જ છે વસ્તુ તો મળવાની છે પણ જેવી ક્વોલિટી આપો જેવી સર્વિસ આપો એ પ્રમાણે કસ્ટમર તમારા બંધાય છે અત્યારે પીક અવર્સમાં અમારા 8 થી 10માં અમારે પીક અવર્સ હોય છે ત્યારે કોઈ જાતનો ટાઈમ નથી હોતો પણ તો બી આપણે એટલી ફાસ્ટ સર્વિસ આપીએ છીએ કે લોકોને સેટિસ્ફેક્શન થાય છે કે આ ભાઈ 10 મિનિટ વેઇટ કરીને ખાવાનું મળી જતું હોય તો ફરીથી રિપીટ થાય એટલે કસ્ટમર સેટિસ્ફેક્શનમાં માને છે ઓકે તો આજે અમને તમે શું મતલબ અમારા માટે એક બે આઈટમ બનાવશો બનાવીને આપણે બતાવીએ દર્શકોને તો દર્શક મિત્રો કે આપણે જોશું એમના કિચનમાં જશું 2-3 આઈટમ કેવી રીતે બનાવે છે એના વિશે વિગતમાં તમને આપણે કેપ્ચર કરીશું જેટલું થશે એટલું અને તો જોડાયેલા રહેજો ચાલો આપણે બનાવવા જઈ રહ્યા છે જંગલી પનીર સેન્ડવિચ 2 સ્લાઈસમાં આમાં જમ્બો વર્ઝન બી આવે 3 સ્લાઈસમાં પણ અત્યારે આપણે 2 સ્લાઈસનો ઓર્ડર છે એટલે 2 સ્લાઈસમાં બનાવીએ છીએ બ્રેડ ઉપર સૌથી પહેલા બટર લાગશે બટર આવશે આપણે વિમલ કંપનીનો આવશે એમાં આવશે ગ્રીન ચટણી થોડીક એમાં આવશે શેઝવાન ચટણી થોડુંક ખાવડર નાખીશું એને મિક્સ કરીને ઉપર લેયરિંગ કરશું આમાં કસ્ટમરને જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય તીખી મોળી એ પ્રમાણે આપણે સર્વ કરી આપીએ છીએ લેયરિંગ થઈ ગયું હવે બધી વસ્તુનું મિક્સિંગ થશે એમાં સૌથી પહેલાં જશે પનીર પછી ડુંગળી કેપ્સિકમ ટોમેટો પછી એમાં જશે ચીલી ફ્લેક્સ થોડાક થોડોક ઓરેગાનો હવે એમાં 2 જાતના માયોનીઝ નાખીશું આ સિમ્પલ માયોનીઝ છે આ તંદૂરી માયોનીઝ એમાં થોડું મોઝરેલા ચીઝ બધાને મિક્સ કરી લઈશું
બ્રેડ ની ઉપર હવે લેયરિંગ કરશું આનો. સ્ટફિંગ બી આપણું આમાં ભરપૂર લાગશે. હવે એની ઉપર ચીઝ ખમણી દો. દરેક પોર્શનમાં ચીઝ આવી જાય એટલું ચીઝ નાખવાનું. બંને સાઈડ બટર લગાવી અને એને ગ્રીલ કરી દઈશું. હવે આ ગ્રીલમાં જશે. આ સેકન્ડ સાઈડ બટર લગાવીશું. હવે 5 મિનિટ જેવું રવા દઈશું. તો પટેલ સ્નેક્સના ઓનર આપણા માટે એક સેન્ડવિચ તૈયાર કરી છે, જંગલી પનીર ગ્રીલ સેન્ડવિચ. આપણે તમે જોઈ શકો છો કે અહીંયાની અંદર સ્ટફિંગની વાત કરીએ તો 2 લેયરમાં છે. એની અંદર ઓનિયન, કેપ્સિકમ અને ટોમેટોસ, એનું જે ગ્રેવી સાથે તંદૂરી પનીર અને માયોનીઝનું ફિલિંગ કરેલું છે. અને ઉપર બી તમે જોઈ શકો ખૂબ જ વધુ માત્રામાં ચીઝ નાખી, સાથે મીઠી ચટણી અને તીખી ચટણીનું કોમ્બિનેશન છે. ચાલો ટ્રાય કરીને તમને જણાવીએ કે કેવું ટેસ્ટમાં છે. એકદમ સોફ્ટ અને ફીલ થાય છે કે જેમને પનીર અને ચીઝ નાખ્યું છે એ પ્રોપરલી ફીલ કર્યું છે. અને અંદર સ્ટફિંગની વાત કરીએ તો ફૂલ ઓવરફ્લોડેડ સ્ટફિંગ છે. આપણે વાત કરીશું તો જે તંદૂરી માયોનીઝ નાખ્યો છે એ પણ ખૂબ જ સારું ટેસ્ટમાં છે. અને ઓવરઓલ જે કોસ્ટ પ્રમાણે વાત કરીએ તો સેટિસ્ફાઈડ ક્વોન્ટિટી પણ છે. તો આપણે જો વાત કરીએ ક્વોલિટી, ક્વોન્ટિટી અને સર્વિસથી તો આપણે સેટિસ્ફાઈડ છે. પટેલ સ્નેક્સના આ સેન્ડવિચથી જંગલી પનીર ચીઝ સેન્ડવિચ. ઓકે, તો પટેલ સ્નેક્સના ત્યાં આપણે એક કસ્ટમર મળી ગયા છે, તો જાણીએ એમને એનું ક્વોલિટી, ક્વોન્ટિટી અને સર્વિસ કેવી લાગે. તમારું નામ જણાવશો પહેલા? કુંજન પટેલ. ઓકે, તો કુંજનભાઈ તમે આપણે પટેલ સ્નેક્સના ત્યાં નાસ્તો કરવાયા છો, તો આજે તમે શું ટ્રાય કર્યું? આજે મેં વડાપાઉં લીધો છે અને માર્ગરેટા પીઝા લીધા છે. ઓકે, તો આપણે ક્વોલિટીની વાત કરીએ તો તમે જે પે કર્યા છે એની અગેન્સ્ટમાં કેવું છે ક્વોલિટીની વાત કરીએ? બહુ સુપર છે. આમ જોવા જઈએ તો રિવ્યુ આપ્યો તો 5/5 આપી શકાય. ઓકે, એટલે 5માંથી 5 પૂરા માર્ક્સ આપે છે. આપણે પૂછ્યું નથી પણ એટલે સાઈડ પર. તમે રેગ્યુલર કસ્ટમર છો? હું રેગ્યુલર કસ્ટમર છું. જસ્ટ એક વખત મેં ટ્રાય કર્યો હતો અહીંયા આગળ. ઓકે, આ સ્ટ્રીટ ઉપર હું મેક્સિમમ ટ્રાય કરતો છું, પણ એક વખત અહીંયા ટ્રાય કર્યા પછી કદાચ મને ધ્યાન છે ત્યાં સુધી હું હવે રેગ્યુલર વિઝિટ અહીંયા જ કરવાનું ચાલુ. એટલે ફૂડી છે, ખાવાના શોખીન છે અને બહારનું સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરે છે અને અહીંનું સ્ટ્રીટ ફૂડ એમને વધારે ભાવી ગયું છે. તો એવું કરીએ કે તમે ફાઇનલ આપણે એવું રાખીએ કે જે મેક્સિમમ કઈ આઈટમ તમને એની ભાવે છે જે તમે રેગ્યુલરમાં ટ્રાય કરતા હો? આમ જોવા જઈએ તો હું સૌથી વધારે અહીંના પીઝા પ્રિફર કરું છું. એમના પીઝાની અલગ અલગ વેરાયટી મેં નાખી દીધી છે. ઓકે, બાકી સુપર છે. તો ફાઇનલી આપણે રાખીએ કે સેટિસ્ફાઈડ? 100% સેટિસ્ફાઈડ, ફૂલી સેટિસ્ફાઈડ છે. ઓકે, થેન્ક યુ.